વર્ષ 1998 ના કાળિયા હરણના શિકારના મામલામાં જોધપુરની ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવા અને સંજોગોના આધારે સલમાન ખાનને કેસમાં દોષિત જાહેર કરીને 5 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકાર્યો હતો, જ્યારે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સુરાલી બેન્દ્રે સહિતના કલાકારોને કોર્ટે પુરાવાના ભાવના આધારે નિર્દોષ છોડી મૂક્યા હતા. 2 ઓક્ટોબર 1998 રોજ બોલીવુડનો દબંગ સલમાન ખાન હમ સાથ સાથેની શૂટિંગ બતાવીને ફિલ્મના અન્ય કલાકારો સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, નીલમ સહિતના કલાકારો સાથે ઓપન જીપમાં બેસીને જંગલમાં શિકાર કરવા ગયો હતો, જ્યાં તેને લુપ્ત થતી પ્રજાતિ કાળિયાર હરણનો ગોળી મારીને મોત નિપજાવ્યું હતું. જે મામલામાં 20 વર્ષ બાદ જોધપુર ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટે કોર્ટે ચુકાદો જાહેર કરીને સલમાન ખાનની સમગ્ર મામલામાં દોષિત જાહેર કરીને 5 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકાર્યો હતો, જ્યારે બાકીના કલાકારો સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે વિરુદ્ધ કેસને લગતા યોગ્ય પુરાવા પ્રાપ્ત ન થતા કોર્ટે પુરાવાના અભાવને કારણે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા. જ્યારે દેશભરમાં જ્યારે લોકોને સોશિયલ મીડિયા દ્વારા ખબર મળવા લાગી કે જોધપુર કોર્ટે સલમાન ખાનને કેસમાં દોષિત જાહેર કરીને 5 વર્ષની સજા ફટકારી છે, તે જ વાત સાંભળીને તેના ફેન્સ ફોલોનીમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દેખો એ દેખ કર તો હમકો સબસે પહેલે તો બહોત બડા દુઃખ હુઆ કે સલમાન ભાઈ કો સજા હો ગઈ હે, બટ ઓર હમકો કોર્ટ કે ફેસલે સે ઓર ઉનકે બંધારણ સે ભી હમ સહમત હે કે કોર્ટ ને જો ફેસલા દિયા હે વો સહી દિયા હે, બટ ફિર ભી અગર સલમાન ભાઈ કા હમકો યે જાન કર તો બહોત દુઃખ હુઆ હે કે ઉનકો વાપસ સે સજા હુઈ હે. અભી લાસ્ટ ટાઈમ ઉનકો જો હે એક પહેલે જો હરણ કા કેસ થા ઉસમે તો 22 જજ રિયા કિયે ગયે થે, બટ અભી યે ફિર સે કેસ ઉનકા જો હે બહાર આયા ઓર ઇસમે જો કોર્ટ ને ફેસલા દિયા હે, અબ ઉસસે જાનકર તો બહોત દુઃખ હો રહા હે, બટ અબ ઉસકા જો હે અબ બંધારણ કે હિસાબ સે ઓર કોર્ટ કે ફેસલે કે હિસાબ સે તો હમ વો સબ ચીઝ કે લિયે સહમત હે, બટ અબ સલમાન ભાઈ કો જિસ તરીકે સે ભી સજા હુઈ હે અબ ઉસકે લિયે હમકો દુઃખ તો બહોત હે, બટ અબ ઉસકા જો જલ્દ સે જલ્દ નિકાલ આયે વો સહી રહેગા. અબ વો તો સહી રહેગા. દેખો કોર્ટ કા જો ફેસલા હે ઓર કોર્ટ કે બંધારણ કે મુતાબિક જો અભી ફેસલા દિયા ગયા હે ઉસ પે તો સભી જનતા કા જો હે વો હે બંધારણ ઉસકા વિશ્વાસ રહેગા ઓર વો કાયમ હી રહેના હે, ક્યુંકિ કોર્ટ ને જો ફેસલા સુનાયા ઉનકે બંધારણ કે મુતાબિક વો તો બિલકુલ સહી હે ઓર સભી જનતા કો ઉસકો માનના ભી ચાહિયે ઓર એક્સેપ્ટ ભી કરના ચાહિયે, હમ ભી ઉસકો એક્સેપ્ટ કરતે હૈ. હવે આ સજા જે કાયદામાં આપી છે એના માટે અમને બહુ દુઃખ છે કે સલમાન ખાનને 5 વર્ષની સજા થઈ છે, પણ અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે સલમાન ખાનને કાલ કે પરમ દિવસે જામીન મળી જશે એવો અમને વિશ્વાસ છે. અને સલમાન ખાનને જે આ કાર્યકારમાં જે સજા મળી છે એના માટે અમને બહુ દુઃખ છે, કેમકે અમે સલમાન ખાનના બહુ અંગત ફ્રેન્ડ છીએ, સલમાન ખાન અમારા માટે બહુ સારો વ્યક્તિ છે. એ હવે ન્યાયપાલિકા માટે તો આપણે ન્યાયતંત્ર માટે તો હું કશું કહી ના શકું, કેમકે અમારા ભારતતંત્રમાં ન્યાય જે છે એ સૌથી ન્યાયતંત્ર સૌથી મોટો છે. ન્યાયતંત્ર જે ફેસલો કરે એ લેટ કરે કે વહેલો કરે બરાબર એ અમને માન્ય છે, પણ સલમાન ખાનને જે સજા મળી છે એના માટે આજે 20 વર્ષ પછી જે સજા મળી છે એના માટે અમને બહુ દુઃખ છે. 2 ઓક્ટોબર 1998 રોજ જે હમ સાથ સાથે ફિલ્મની શૂટિંગ પતાવીને સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ તેમજ અન્ય જે કલાકારો છે તે શિકાર કરવા માટે ગયા હતા અને ખાસ કરીને ઓપન જીપમાં સલમાન ખાને પોતાની પાસે રહેલી રાઇફલથી શૂટ કરીને 2 કાળિયા શિકારનો શિકાર કર્યો હતો. સમગ્ર મામલામાં 20 વર્ષ પછી આજે ચુકાદો આવ્યો છે અને કોર્ટે જે 5 વર્ષની સજા ફટકારી છે. સજા વિશે આપણે એક એડવોકેટ પાસેથી માહિતી મેળવીશું કે જે આજે જે સજા આવી છે કેટલી હદ સુધી સરમાન્ય ગણી ગણાવી શકાય. સાહેબ, જેવી રીતે સલમાન ખાનને 5 વર્ષની સજા આવી છે એના વિશે ટૂંકમાં જણાવશો કે કયા આધાર ઉપર એને કોર્ટે સજા ફટકારી હશે? આ ભારત દેશમાં લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ કાયમ રહે એવો એક આ નિર્ણય છે. ગમે તેવો ચમરબંધી હોય, આસારામ બી જેલમાં છે અને ભલભલા મંત્રીઓ પણ જેલમાં ગયા છે, એટલે સલમાન ખાન કોઈ સામાન્ય નાગરિકથી પર નથી. મોટો એક્ટર હશે બરોબર છે, પરંતુ કાયદો હાથમાં લે તો શું થાય એનો એક દાખલો આપ્યો. નો ડાઉટ હિટ એન્ડ રન કેસની અંદર બોમ્બેની અંદર એને સર્ટિફાઈડ નકલ વગર એની અરજી લઈને 10 જ મિનિટમાં એને જામીન મળી ગયા હતા. હવે સેશન્સ કોર્ટની અંદર કેટલી ઝડપથી સર્ટિફાઈડ નકલથી અરજી દાખલ કરી છે અને કાલે ને કાલે સરકાર જવાબ રહીને કેટલા ઝડપથી નિર્ણય લે છે એ જોવાનું રહ્યું. કારણ કે સમગ્ર બિશ્નોઈ સમાજ, કારણ કે બિશ્નોઈ સમાજ એક મોટો વર્ગ છે રાજસ્થાનનો, અને એમના વિસ્તારની અંદર જ આ કાળિયારનું એટલે હરણનું શિકાર કર્યો હતો અને બિશ્નોઈ લોકોનો
હરણ એ ભગવાન ગણાય, એમના દેવ ગણાય, એટલે પોલિટિકલી બી એક ગરમાવો છે. એટલે મને એવું લાગે છે કે સલમાન ખાનને એકાદ અઠવાડિયું જેલમાં રહેવું પડશે. સેશન્સ કોર્ટમાં જામીન નહીં મળે તો હાઈકોર્ટની પ્રોસિજર પણ ઓછામાં ઓછી 10-15 દિવસની છે, એટલે 15-15 દિવસ સુધી જો સેશન્સમાં એને જામીન ના મળે તો એને જેલની અંદર રહેવું પડશે. અને આ જે સજાઓ છે એની અંદર અગાઉ જે જેલમાં દિવસો કાપ્યા છે એટલા એને બાદ મળશે. ખાસ કરીને લોકોની અંદર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સલમાન ખાને જે ગુનો કર્યો છે એ એક અલગ મુદ્દો છે, પરંતુ અત્યારે તે લોકોની સમાજ સેવાના જે કામો છે, બાળકો માટે જે સમાજ સેવાના કામો છે એ વધારે કરે છે, એટલે એને રાહત આપવી જોઈએ. આ મુદ્દો પણ કોર્ટની અંદર ઉછાળવામાં આવ્યો હતો, તો આ મુદ્દા પર શું કહેવું છે? એ સમાજ સેવા કરે છે, રાહત આપે છે, એ વસ્તુ આખી અલગ છે. કારણ કે એટલા બધા, દાખલા તરીકે આપણે આસારામનો દાખલો લઈએ તો આસારામના આશ્રમો ચાલે જ સેવાની અંદર, તો એની અંદર રહેમ દ્રષ્ટિ ના જાય. એનો મોટો ગંભીર ગુનો છે લાયસન્સ વગરનું હથિયાર. લાયસન્સ વગરના હથિયારથી એણે ગેરકાયદેસર હરણનો જે શિકાર કર્યો એ ગંભીર ગુનો કોર્ટે ગણ્યો છે. બાકીના બધાને નિર્દોષ છોડી દીધા છે, કારણ કે એમના હાથમાં હથિયાર નહોતું. જે હથિયારથી શિકાર થયો એ સાબિત થયું કોર્ટની અંદર, એ સલમાન ખાન ઉપર થયું. એટલે સલમાન ખાનને જે નીચેની કોર્ટે સજા આપી છે એ યોગ્ય નિર્ણય લીધો છે. ખાસ કરીને હવે સજા આવી ચૂકી છે, 5 વર્ષની સજા છે, આગળની હવે શું પ્રક્રિયા રહેશે, શું લાગે છે? જો 3 વર્ષથી નીચેની સજા હોય તો એ કોર્ટ એને જામીન આપી શકે, અને 3 વર્ષથી ઉપરની હોય તો સેશન્સમાં જવું પડે. સેશન્સ કોર્ટની અંદર આજે એણે ફાઇલ કરી અરજી, સર્ટિફાઇડ નકલ પણ કદાચ આજે લઈને એને જોઈન્ટ કરી હશે. સરકાર કાલે જવાબ રજૂ કરશે, પછી નિર્ણય રાજસ્થાનમાં લગભગ 1-1 અઠવાડિયાથી વધારાની મુદત પડતી હોય છે. કેટલી ઝડપથી ન્યાય પ્રક્રિયા ઉપર ઇન્ફ્લુઅન્સ કરી અને વહેલામ વહેલી તકે જામીનનો ઓર્ડર થાય એ હવે કેવું થાય. જે રીતે બોમ્બેની અંદર 1 જ દિવસની અંદર હિટ એન્ડ રનમાં મેનેજ કરી, જજ સુધી મેનેજ કરી અને સલમાન ખાને જામીન મળ્યા હતા સેમ ડે, એવું કદાચ અહીં થઈ પણ શકે કાલે ચમત્કાર. એટલે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે શું થાય. આ હતા રોહિત પટેલ કે જેમણે સમગ્ર કેસ વિશેની પોતાના અંદાજમાં, પોતાના શબ્દોમાં બયાન કર્યું છે. જોવાનું એ છે કે સલમાન ખાને જે ફાઇલ કરી છે, અરજી જે ફાઇલ કરી છે સેશન કોર્ટમાં, તેમાં આવતીકાલે સુનાવણી થવાની છે. હવે જોવાનું એ છે કે આવતીકાલે શું સુનાવણી થાય છે અને નામદાર કોર્ટ પોતાનો શું ચુકાદો જાહેર કરે છે તે આગામી દિવસમાં જોવાનું મળશે. કેમેરામેન રશિદ શેખ સાથે રિઝવાન શેખ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.